ગાંધીધામ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવાયો હતો. 2018માં દેશ વિદેશના પતંગબાજો વિવિધ પ્રકારના પતંગ ચગાવી આબોમાં રંગબેરંગી આભા પાથરી હતી. કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને વહીવટીતંત્રના સહયોગથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 11 દેશોના 37 સહિત દેશના અલગ અલગ રાજ્યોના 24 પતંગબાજોએ વિધવિધ આકાર પ્રકારના પતંગ ચગાવી આભમાં રંગબેરંગી આભા પાથરી દઈ પ્રવાસન વિભાગના માણો એક નોખી રંગબેરંગી પતંગોની દુનિયા ખુશનુમા આકાશમાં સ્લોગનને જાણે વાચા આપી દીધી હતી. આજે ગાંધીધામના રમતગમત સંકુલમાં આયોજિત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2018ને દીપ પ્રાગટ્ય સાથે આકાશમાં બલૂન તેમજ કાઇટ વિહરતા મૂકી કાર્યક્રમને હર્ષનાદ સાથે ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને તંત્ર વતી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સુંદર અવસરે વિદેશથી તેમજ ભારતના ખૂણે ખૂણેથી આવેલા કાઇટિસ્ટોનું શાબ્દિક સ્વાગત કરી તેમની કચ્છની ભૂમિ ઉપર બજાવ્યા હતા અને તંત્ર તથા ટુરિઝમ વિભાગની સહભાગીદારીથી આખો દિવસ ચાલનારા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલને માણવા લોકોને આહવાન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી કૌશલાબેન માધાપરિયા, ટુરિઝમના ડાયરેક્ટર અને ભાજપ અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલ, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ નગરપાલિકાના અધ્યક્ષ ગીતાબેન ગણાત્રા, અંજાર નગરપાલિકાના અધ્યક્ષ પુષ્પાબેન ટાંક, તાલુકા પંચાયતના અધ્યક્ષ લક્ષ્મીબેન મહેશ્વરી, જિલ્લા કારોબારી નવીનભાઈ જરૂર, મધુકાંતભાઈ શાહ, મુમાયાભાઈ ગઢવી, રામજીભાઈ ગેડા, ગાંધીધામ ચેમ્બર પ્રમુખ બાબુભાઈ હુંબળ, દીપક પારેખ, અતુલભાઈ, બાબુભાઈ અગ્રવાલ, નારાયણભાઈ બાબરિયા, નંદુભાઈ ગોહિલ, શાંતિલાલ પરીખ સહિતના પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ કચ્છના પોલીસવાડા ભાવનાબેન પટેલ, પ્રાંત અધિકારી વીએન રબારી, DYSP શ્રી વાઘેલા, ગાંધીધામ મામલતદાર સાહેબ તેમજ મહેસૂલી અધિકારી શ્રી વીકે વ્યાસ, પ્રવાસન સહિતના તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં APMC ના વેલાભાઈ જરૂર, નાયબ શિક્ષણ અધિકારી શ્રી સોની, CEO શ્રી નીતિનભાઈ બોડાત, પુનિતભાઈ દુધરેજીયા તથા પતંગ શોખીનો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.